છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અસલી નકલીના આક્ષેપો સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેવામાં મોડાસા શહેરમાં એક મકાનમાં નકલી સિંચાઈની કચેરી ચાલતી હોવાના ધવલસિંહના આક્ષેપો બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ડીડીઓએ તપાસ સમિતિની રચના કરી. ત્યારે વિપક્ષ નેતાઓએ કથિત નકલી કચેરીની તપાસ સરકાર સીઆઈડી ક્રાઇમને સોંપે તેવી માંગ કરી છે. મોડાસા શહેરના તિરુપતિ રાજ બંગલોના રહેણાંક મકાનમાંથી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ કરી કથિત સિંચાઈની નકલી કચેરી ઝડપી પાડી હતી. ધવલસિંહની રેડમાં નકલી કચેરીમાં કામ કરતા પીએમ ડામોર, નિવૃત્ત એનએલ પરમાર ઇન્ચાર્જ એચ એન રાઠોડ, જયશંકર ધનજીભાઈ બિલ ડ્રાઈવર, નિનાદ વિનુભાઈ પટેલ ડ્રાઈવર, આ પાંચ પૈકી પંચનામામાં દર્શાવેલ 3 નંબરના આરોપીના પાછળના હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જે શંકા ઉપજાવે છે. જિલ્લા કલેક્ટર પ્રશિષ્ટ પારીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત 5 સભ્યોની ટીમની રચના કરી તપાસ હાથ ધરી છે, પરંતુ અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકની કચેરીમાં ખદબદતો ભ્રષ્ટાચાર અને ચાલતી લાલ્યાવાડીથી લોકોએ વિશ્વાસ ગુમાવી દેતા વિપક્ષ નેતાઓ કથિત નકલી કચેરીની તપાસ સરકાર સીઆઈડી ક્રાઇમને સોંપે તેવી માંગ કરી છે. હું ડીઆર જાદવ, ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના જિલ્લા મંત્રી, તાજેતરમાં આખા દેશની અંદર નકલી માણસોનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. દેશની અંદર નકલી પીએમઓ પકડાય છે, નકલી સીએમઓ પકડાય છે, સિંચાઈ ખાતાની આદિવાસી એરિયાની સિંચાઈની કચેરી ચાલે છે અને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે, ત્યારે સરકારનું આખા ગુજરાતની અંદર એક જબરજસ્ત મોટું કૌભાંડ ચાલતું હોય એ પ્રકારે લોકોમાં ચર્ચા ચાલે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નકલી કચેરી પકડાવવાનું એક ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ખુલ્લું પાડ્યું છે. અને આ કચેરી ખુલ્લું પાડ્યા પછી અધિકારીઓમાં દોડધામ વધી છે અને ગઈકાલે કલેક્ટર સાહેબશ્રીએ આને ક્લીન ચીટ આપી છે અને તપાસ પણ નિમ્યું છે. પણ મારે અહીંથી એ કહેવાનું છે, સીપીએમ તરફથી માંગ કરીએ છીએ કે તપાસ પંચ નિમા પહેલા કલેક્ટર સાહેબ કેવી રીતે આને ક્લીન ચીટ આપે. અમે માંગ કરીએ છીએ સીપીએમ તરફથી કે આ કૌભાંડને ખુલ્લું પાડવા માટે સીઆઈડી ક્રાઇમની તપાસ યોજો. ગુજરાતની ભાજપા સરકાર તમામ જગ્યાએ ભ્રષ્ટાચારથી ખદબદે છે, ત્યારે આમાં કોઈ રંધાય નહીં, આમાં કોઈ નિર્દોષ માણસો ફસાઈ જાય અને અસલી માણસો જે આ કૌભાંડમાં સંડોવાયેલા તે છૂટી ના જાય, એટલા માટે સીઆઈડી ક્રાઇમની તપાસ યોજો અને આ ગુજરાતની અંદર નકલીના જે કૌભાંડ ચાલે છે એને ઉજાગર કરવામાં આવે અને જનતાને સાચી વાત ખબર પડે તે માટે સરકારે નિડરતાથી અને પ્રમાણિકતાથી અને અધિકારી વર્ગે પણ પ્રમાણિકતાથી એની સામે પગલાં લેવા જોઈએ. અરવલ્લી જિલ્લો બન્યા પછી અદ્યતન કચેરીઓ બનાવવામાં આવી છે, અદ્યતન સાધન સગવડ આપવામાં આવી છે, તેમ છતાં શંકાના દાયરામાં ત્યારે આવે છે કે એક નકલી કચેરીના નામે જ્યારે આ કૌભાંડ ખુલ્લું પડ્યું ત્યારે જે બંગલામાંથી આ નકલી કચેરી પકડાય છે ત્યારે ત્યાં રિટાયર્ડ અધિકારી રિટાયર્ડ અધિકારીને હાલના જે ચાલુ અધિકારી મળવા જાય ત્યાં સિક્કા પકડાય, ત્યાં પેલા બિલ પકડાય, વાઉચર પકડાય, ત્યારે આ તમામ બાબત શંકાના દાયરામાં આવે છે. અદ્યતન ઓફિસ હોવાથી રિટાયર્ડ અધિકારીએ ચાલુ અધિકારીને મળવા જવું જોઈએ, ત્યાં જઈને વાત કરવી જોઈએ. આ પ્રકારની એક જબરજસ્ત શંકાના દાયરાની વાત છે, એટલા માટે અમે સીઆઈડી ક્રાઇમની તપાસ માંગીએ છીએ. આજકાલ જ્યારે નકલી વસ્તુઓની જ્યારે હોડ જામી છે ને એમાં પણ સરકાર પોતાની કચેરીઓથી માંડી ટોલ નાકાથી માંડી અને બેંકોની બ્રાન્ચો પણ નકલી આપણને જોવા મળી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આપણે સૌએ મીડિયાના માધ્યમથી જાણ્યું કે નકલી સિંચાઈની કચેરી એક કાર્યરત હતી. હવે જ્યારે ચાલુ ધારાસભ્યશ્રી બાયડ ધારાસભ્યશ્રી, હું તો અભિનંદન આપીશ ધારાસભ્યશ્રીને કે તેમણે આવી એક કચેરી પકડી પાડી છે. હવે કચેરી નકલી છે કે કર્મચારીઓ અસલી છે શું મેટર છે આપણે સૌ 2-3 દિવસથી મીડિયાના માધ્યમથી જાણીએ છીએ, પણ હું ચોક્કસથી એટલું કહીશ કે આ સરકારમાં નકલીની સિઝન ચાલી છે. હવે તો અસલી શું છે એ જ શોધવું રહ્યું, બાકી બધી બાજુ નકલી દેખાય છે, સરકાર પણ નકલી હોય એવું લાગી રહ્યું છે. કર્મચારીઓ પોતાની ઓફિસ સરકારી ઓફિસ છોડીને બીજી જગ્યાએ જઈ અને એ કચેરીનું કામકાજ કરે, એમાં પણ એવું કહેવાય કે એ તો કોઈકનું નિવાસસ્થાન હતું તો ચાલુ અધિકારીએ એમના ત્યાં જવું કેમ પડે. અને ગયા છો તમે કોઈ કામથી ગયા છો તો તમારી પાસે એ સિક્કા
અને એ સિક્કા પણ એક બે નહીં, લગભગ 50-60 સિક્કા, કચેરીઓની ફાઇલો, આ બધું જ ત્યાં મળે. અને તેમ છતાં વહીવટીતંત્ર એવું કહે કે ના, નકલી નથી, એના ઉપર બોર્ડ નથી. અરે બોર્ડ લગાવીને નકલી થોડું કોઈ કચેરી હોય, બોર્ડ લાગ્યું છે એ અસલી કચેરી જિલ્લા પંચાયત સેવા સદનમાં છે, તો ત્યાંના બદલે આ આ કચેરી કાર્યરત કેવી રહી હતી એ પણ જાણવું છે. કોંગ્રેસ પક્ષ આ મીડિયાના માધ્યમથી ચોક્કસથી એટલું જાણવા માગે છે કે ચાલુ ધારાસભ્યશ્રી જ્યારે આ કચેરીને નકલી નું બિરુદ આપ્યું છે, તો વહીવટીતંત્રએ ને ગુજરાત સરકારે આ કચેરી અસલી હતી અને આ કચેરીમાં કોઈ પણ જાતનું ખોટું કામ થતું નહોતું એવું સાબિત કરવું જ રહ્યું. અન્યથા એ કમ્પ્યુટર, એ ખોટી મેઝરમેન્ટ બુક, ત્યાંની સિક્કા અને જે પણ સાહિત્ય મળ્યું છે, આ સાહિત્યથી તો અમને એવું લાગે છે કે બહુ મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોય એવું લાગે છે. અને એમાં પણ સરકારના અને ઉપરથી જે પણ મોટા માથાઓ છે એમના હાથ, ચાર હાથ આ અધિકારી ઉપર હોય તેવું પણ લાગ્યું છે. ચોક્કસથી આના ઉપર તપાસ થવી જોઈએ. મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી.